સ્ટેગ્નોગ્રાફી એટલે શું સ્ટેગાનો એટલે ગુપ્તતા અને ગ્રાફિયા એટલે મેસેજ ગુપ્ત મેસેજ આપણી પાસે કેટલી મોટી હિસ્ટ્રી છે ગુપ્ત મેસેજની ચારસો ચાલીસ બીસી પહેલાં ને તોય તમને ગુપ્ત મેસેજ મળી આવે જેમ કે ગ્રીસની અંદર લાકડાની ઉપર મેસેજ છાપવામાં આવતો કોતરવામાં આવે અને એની ઉપર પછી મીણ લગાડવામાં આવે એટલે જ્યારે એ લાકડું તમારી પાસે આવે ત્યારે તમને કલતા જ આવે કે આની અંદર કોઈ મેસેજ હશે તમને ખબર છે કે એવો જમાનો હતો જ્યારે ઇનવિઝિબલ ઇન્ક યુઝ કરવામાં આવતી ને એની ઉપર અમુક પ્રકારનો પ્રકાશ પાડવામાં આવે એટલે તમને જોવા મળે કે આ શું લખેલું છે ઘણા બધા ડિસ્કસમાં અત્યારે પણ એવા ઠપ્પા તમારી ઉપર મારે છે ને પછી એલઈડી લાઇટની નીચે તમે જુઓ એટલે તમને એ જોવા મળે કે અચ્છા હો આને સીલ કરેલો છે મને યાદ છે ગુજરાતી સાહિત્યની અંદર એવી નવલકથા છે ગુણવંતરાય આચાર્યની કે જેની અંદર બાંધણીમાં મેસેજીસ અહીંથી વિદેશ મોકલવામાં આવે છે તમે એકવાર બાંધણીને વોશ કરો એટલે તમને એક શબ્દ વાંચવા મળે બીજી વાર વોશ કરો બીજો શબ્દ વાંચવા મળે આવી રીતે સાત વાર વોશ કરો ત્યારે તમને આખું વાક્ય વાંચવા મળે મારા નાનીના ફાધર વજુભાઈ શુક્લ એ જેલમાં હતા સ્વાતંત્ર્ય સંગ્રામ માટે અને મારા નાની જ્યારે એમને ટિફિન આપવા માટે જેલમાં જતા ત્યારે એ લોકો મેસેજ મારી નાનીના વાંકડિયા વાળની અંદર ચિઠ્ઠી બનાવી અને ભરાવી દેતા પછી એ મેસેજ બહાર લઈ આવે અને અહીંયા જે લોકો હોય જે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હોય એમને એ મળે આપણી પાસે અનેક દાખલા છે અલગ અલગ પ્રકારના હમણાં તમારા જ ફેમિલીની અંદર જુઓ તો સ્ત્રીઓ પેલી વાળી જે લેંગ્વેજ વાપરે છે મારે માસ મારે આઈ ડોન્ટ નો હાઉ ટુ યુઝ દેટ પણ એ લેંગ્વેજ જે છે એ પણ આવા જ ઇશારા છે આપણે સાંકેતિક વાતો પણ કરીએ છીએ જેમ કે આપણે કોઈને કહીએ કે તું સવા નવ તરફ જો એટલે તમને બરાબર ખબર પડે કે છ યોર સિક્સ લુકેટ્યો નાઇન યોર ટ્વેલ્વ એટલે તમને ખબર પડે કે તમારે કઈ બાજુ જોવાનું છે આવા આ ગોપનીય મેસેજીસના નાના નાના હુક્સ પણ આપણે ફ્રેન્ડશીપમાં એકબીજાની સાથે રાખતા હોઈએ છીએ કે જે તમારી કોડ લેંગ્વેજ કહેવાય કે જે માત્ર તમને જ ખબર હોય આવી ગુપ્તતાને તમારા સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે વાપરવું એને સ્ટેગ્નોગ્રાફી કહેવાય છે વિચ ઇઝ ગોઈંગ ટુ બી આવર ફ્યુચર હવે તમને મનની અંદર પ્રશ્ન થાય કે ક્રિપ્ટોગ્રાફી અને સ્ટેગ્નોગ્રાફી એ બંનેની વચ્ચે ફર્ક શું છે એ ફર્ક સમજાવું તો એને કારણે તમને સ્ટેગ્નોગ્રાફી સમજાશે સો ક્રિપ્ટો જે છે એમાં તમે કોઈ પણ ડેટા તમારી પાસે જે છે એને એન્ક્રિપ્ટ કરો છો એમાં એન્ક્રિપ્ટ કી નાખવામાં આવે છે એટલે તમારો જે ઓરિજિનલ મેસેજ જેવો દેખાય છે કે જે કોઈ પણ વ્યક્તિ વાંચી શકે એને એન્ક્રિપ્ટ કરી નાખો એટલે એ જુદા કોડ્સની અંદર કન્વર્ટ થઈ જાય અને પછી તમે જ્યારે ડિક્રિપ્ટ કરો એટલે ઓરિજિનલ જેવો હતો તેવો થઈ જાય રાઈટ સો ક્રિપ્ટોગ્રાફી એ હજી પણ રિસ્કી છે ઇન કમ્પેરિઝન ઓફ સ્ટેગ્નોગ્રાફી સ્ટેગ્નોગ્રાફી એ મેસેજ મોકલવાની સાવ જુદી રીત છે કે જે તમને ખબર જ નથી કે કઈ રીત છે આના એક્ઝામ્પલ્સ પણ આપણી પાસે પાસ્ટમાં છે જેમ કે સેકન્ડ વર્લ્ડ વોરની અંદર માઇક્રો ડોટ્સને આવી રીતે યુઝ કરવામાં આવતા હતા કે જેમાં ડોટ 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 લગાડેલા હોય અને ત્રણ ડોટ હોય ચાર ડોટ હોય બે ડોટ હોય અને આવી રીતે આખા આખા યુદ્ધની યોજનાના ચિત્રો હોય કે આખી સ્ટ્રેટેજીઝ જે હોય એ એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવામાં આવે અને જે બે માણસોને આ ખબર છે એ સિવાયની કોઈ પણ વ્યક્તિ આ મેસેજ સમજી શકે નહીં તમને ખબર છે રિસન્ટલી આપણે આ ક્યાં જોયું છે પેરાસાઇટ નામની ફિલ્મ આવેલી કે એની અંદર પેલો લાઇટ ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ કરે છે અને કહે છે કે મનને ખબર કે કોઈ વ્યક્તિ આ સમજી શકશે કે નહીં પણ એવી રીતે એ પોતાનો આખો મેસેજ આવી રીતે મોકલે છે સ્ટેગ્નોગ્રાફી અત્યારની સ્ટેગ્નોગ્રાફી જે છે એ બરાબર એવી જ રીતે છે કે તમારા મેસેજને આખો એવી રીતે કન્વર્ટ કરવામાં આવે કે જેને કારણે એ મેસેજ છે જ નહીં એ ગાયબ થઈ જાય અને જે વ્યક્તિ સુધી પહોંચે એ વ્યક્તિ સુધી પછી ફાઇનલી કેવી રીતે પહોંચે કારણ કે એને ખબર છે કે આને કેવી રીતે ઓપન કરવાનું સ્ટેગ્નોગ્રાફી અત્યારના સમયમાં એટલા માટે તાતી જરૂરિયાત છે કારણ કે આપણા દેશના કેટલા બધા મેસેજિસ હોય ડેટાઝ હોય કે જે અલગ અલગ જગ્યાએ લીક થઈ જાય છે લોકો હેક કરે છે સાયબર અટેક્સ આવે છે અને એને કારણે થઈને લાખો લોકો હજારો લોકો કરોડોના સોદા આ બધું જે છે એ જાહેર થઈ જાય છે તો એને ઢાંકીને રાખવા માટે થઈને સ્ટેગનોગ્રાફીનો ઉપયોગ કરી શકાય આઈ હેવ યુ સોફ્ટવેર્સ કે જે અત્યારે સ્ટેગ્નોગ્રાફી માટે વપરાય છે એમાં ઝીઓ સ્ટેગ્નોગ્રાફી એસ ટૂલ્સ સ્નો પછી બ્લાઇન્ડ સાઇડ કેમોફ્લેગ સ્ટેગ હાઈડ ઇનવિઝિબલ સિક્રેટ્સ ફોર હાઈડ એન્ડ સેન્ડ ઇમેજ સ્ટેગ્નોગ્રાફી અને સ્ટેગ્નોગ્રાફી આ બધા જ એના માટેનો સોફ્ટવેર છે કે જે આ જ કામ કરતા હોય છેવટે મને ખાલી એક જ પ્રશ્ન થાય છે આપણી દુનિયા કેવી થઈ ગઈ છે બે હજારને એકવીસમાં કે આપણે ઢાંકવા માટે થઈને કેટલી બધી મહેનત કરવી પડે છે વી કાન્ટ જસ્ટ બી ધ વે વી આર એની મો We've lost that freedom in the digital world to just be.